1000 કરોડના રોકાણે 35 માળનો રહેણાંક પ્રોજેક્ટ બનશે. અમદાવાદમાં ઈજી ગ્રુપ દ્વારા 1000 કરોડના રોકાણની યોજના અમલમાં મૂકાશે, જેમાં 35 માળના રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બનાવવામાં આવશે. અમદાવાદ ખાતે ઈજી ગ્રુપ અતિથિ ગોકુલ ગ્રુપ દ્વારા અમદાવાદ એસ્ટેટ બ્રોકર એસોસિએશન સાથે મળીને બ્રોકર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 500થી વધારે બ્રોકર્સોએ ભાગ લીધો હતો, જેમાં તેમને ઈજી ગ્રુપના આવનાર પ્રોજેક્ટ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. નવા પ્રોજેક્ટમાં 3 BHK અને 4 BHK અલ્ટ્રા લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ઈજી ગ્રુપના ચેરમેન વિક્રમ ભરવાડ દ્વારા અમદાવાદના લોકોને કંઈક નવું આપવાના હેતુસર આવનાર 3-4 વર્ષમાં 1000 કરોડના રોકાણ સાથે 35 માળના અત્યાધુનિક રહેણાંક પ્રોજેક્ટની જાહેરાત કરતા ગર્વ અનુભવ્યો હતો. ચાલુ કર્યા નથી, પણ અમારી જોડે ફ્લો સારો, લોકોનો ઇન્ક્વાયરી સારી છે. વોક ઇન કસ્ટમર્સ અને બધા આવતા હોય છે, એટલે ડિપેન્ડિંગ ઓન કે શનિ રવિ હોય તો કદાચ 15-20 સુધી બી આવતા હોય છે, પણ અમે લોકો એક બી સુધી એન્યુટ સેલ નથી કર્યો છે, કે કોઈને બી વેચ્યું નથી અમે લોકોએ, કારણ કે હજી રૂલમાં આવ્યું નથી. હા, અમે રેરા અપ્લાય કરી દીધું છે, અમારું રેરા મારા ખ્યાલથી આવતા વીક સુધીમાં આવી જશે, પછી હું તમને આંકડો કહી શકીશ કે હજી બી આવતો હશે. અમે લોકોએ અહીંયા આગળ અમારી ટોટલ સ્કીમ છે ને, જે એમાં ટોટલ 4 ટાવર છે, એમાં 3 ટાવર છે આપણા રેસિડેન્શિયલ ટાવર છે, 2 ટાવર એવા છે કે જે અમારું 4 BHK ટાવર છે, 3800 સ્ક્વેર ફીટ સ્ટાર્ટ થાય છે. 1 ટાવર એવો છે જો હું એમાં 1.5 કરોડ ના આપું, 1 કરોડનો કે અફોર્ડેબલ સેગમેન્ટમાં લઈ આવું ને, તો પછી મારે 4 BHKના જે 2 ટાવરમાં જે રહેવા આવશે એ લોકોને અન્યાય થાય છે એક રીતે જોવા જાવ તો. કારણ કે એ જે રહેવાના છે જે લોકો, એની કમ્પેટેબિલિટી જે બીજા 3 BHKવાળા છે ને જે, એની સાથે મેચ થવી જોઈએ. આજે જે માણસ અહીંયા આગળ 1.5 કરોડ કે 2 કરોડ રોકવાનો છે, કે જે 4 BHKમાં 2.5-3 કરોડ રોકવાનો છે, અને એને હું 50 લાખ રૂપિયાનો ફ્લેટવાળા સાથે રાખીશ ને, તો લોકોનું કમ્પેટેબિલિટી કાલે ઉઠીને ઇશ્યુઝ થાય, કે કમ્પેરિઝન ના થઈ શકે એ લોકોનું. એટલી માટે અમે લોકો અહીંયા ગયા છીએ, બધા અહીંનો એરિયા સારો ડેવલપમેન્ટમાં સારો જઈ રહ્યો છે અને એનો રિસ્પોન્સ સારો છે 1.5 કરોડથી 2 કરોડના ફ્લેટનો. મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ ને, તો અમે લોકોએ તો એકચ્યુઅલીમાં પ્લાન પાસિંગની બધી પ્રોસેસ પતી ગઈ છે, પૈસા ભરી દીધા છે, અમને કોઈ ઇફેક્ટ નથી થવાની. પણ જે બીજા છે જે જંત્રીમાં, જે અત્યારે લોકો 22 માળની પ્લાનિંગ કરી રહ્યા છે, એ બી લોકો હવે શું કરશે, 30 માળના પ્લાનિંગમાં જશે. એનું કારણ છે કે અહીંયા R2 ઝોન છે, R1 ઝોન છે, 1.8 FSI મળતી હોય, હવે એને 2.7માં કે 4 FSIમાં જવું હોય તો TDR ભરવો પડતો હતો. પણ જ્યારે સરકારની આ નીતિ બહુ સારી છે કે જેમાં 5.4 સુધી સરકાર પોતે FSIના 50%માં આપે છે. હવે જેન્યુઅલી એક એક્ઝામ્પલ જોઈએ કે 100 રૂપિયા જંત્રી હોય, TDRમાં તમને 4 ટાઈમ્સ આપવા પડે, 400 રૂપિયા. હવે જંત્રી કદાચ આપણે ડબલ થાય છે, 200 થાય છે, પણ સરકારે જે પૈસા લેવાના છે અમારી પાસે બિલ્ડર પાસેથી FSIના, એ તો એમને 100 જ રૂપિયા લેવાના છે, 50% FSIના છે. એ સરકારનો બહુ સારો નિયમ છે. એટલે ઉલટાનું આ તો વેગ વધારે મળશે, જેને હાઈરેસ બિલ્ડિંગમાં જવા માટે આપણી આ મેટ્રોપોલિટન સિટી વધી રહી છે, મેગા સિટી તરફ જઈ રહ્યા છે, એનો સરકારનો આ નિયમ બહુ સારો છે. એક ટર્મ એ કેવા આપણા અમ્યુનિટીઝ કેવી હશે, બિલ્ડિંગના લેવલ્સ કેવા છે, એ બધી વસ્તુ અમે લોકો રિવીલ કરવાના છીએ હાલમાં. અમે ટોટલ 4 ફેઝિસમાં કામ કરવાના છીએ, ફેઝ 1, 2, 3 અને 4. એમાં 2 કમર્શિયલ સાથે અટેચ છે અને 1 આપણું રેસિડેન્શિયલ અલગ છે. ટોટલ આપણે અત્યારે જે પહેલો ફેઝ છે, જેમાં 4 3 BHKનું આપણું ટાવર છે, એમાં અમે લોકો ટોટલ 110 આપણે યુનિટ છે જે 3 BHKના નોર્મલ યુનિટ્સ છે, જે 3rd માળથી માંડીને 30મા માળ સુધી રહેવાના છે. એના પછી ઉપર 31 અને 32મા માળ ઉપર હાફ પેન્ટ હાઉસ છે જે 5400 સ્ક્વેર ફીટના આવે છે. 33 અને 34મા માળમાં આપણા ડુપ્લેક્સિસ છે જે 9200 સ્ક્વેર ફીટના છે. 35મા માળમાં આપણે 10900 ફૂટનો મોટો પેન્ટ હાઉસ છે, જે અમદાવાદનો સૌથી ઊંચામાં ઊંચો રેસિડેન્શિયલ યુનિટ રહેવાનું છે. આપણી જે સ્કીમ છે એમાં અમે લોકોએ ટીમમાં ટાટા પ્રોજેક્ટ મેનેજમેન્ટ કરીને, ટાટા કન્સલ્ટ TPL ટાટા પ્રોજેક્ટ લિમિટેડ કરીને કંપની છે, જેને અમે લોકોએ ક્વોલિટી ક્વોન્ટિટી આખું કામ શેડ્યુલ પ્રમાણે થાય બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવા માટે એઝ અ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની તરીકે અમે લોકોએ હાયર કરેલી છે, જે અમારો આખો પ્રોજેક્ટ ટાઈમસર પતાવવાનો હોય, એનું આખું ડિટેલિંગ કરવાનું, કોઈ બી ટેન્ડર બહાર પડતું હોય અમારું, બધી જ વસ્તુઓનું કામ એ લોકો અમને ક્વોલિટી ફિનિશિસ આપવાનું, ક્વોલિટીમાં ટાઈમસર કામ પતાવવાનું, બજેટમાં ટાઈમમાં કામ પતાવવાનું, એ બધું જ કામની જવાબદારી અમે લોકોને આપેલી છે. અમારી જોડે
ટોટલ 100+ એમેનિટીઝ છે, જેમાં સ્વિમિંગ પૂલથી માંડીને જીમ છે, સોના, સ્પા, એવી રીતે બધી અલગ અલગ ઘણી બધી એમેનિટીઝ અમે લોકોએ આપવાના છે, જે ક્લબ લેવલની એમેનિટીઝ, જે ઇન્ટરનેશનલ યુનિક પ્રોજેક્ટ છે, જે આજુબાજુમાં કોઈને ક્લબમાં જવું નહીં પડે, અહીંયા ને અહીંયા બધી જ વસ્તુનું પતી જશે. અમારી જોડે ટોટલ G+2 અમારું રિટેલ શોપ્સ છે, ટોટલ 65 દુકાનો છે, જેમાંથી અમે લોકો અત્યારે 25 હાઈ એન્ડ લક્ઝરિયસ દુકાનો ખોલીએ છીએ. બધાના રેન્ડરિંગ્સ તમને અમે લોકો પાછળથી રિવીલ કરી આપીશું, જો તમારી એવી ઈચ્છા હોય તો તમને બરાબર પ્રોપર રેન્ડરિંગ્સ અમે તમને આપી દઈશું, બરાબર. બાકી પ્રોજેક્ટનું ટોટલ સ્ક્વેરફીટ છે 2700 સ્ક્વેરફીટનું યુનિટ છે, આપણો પ્લાન છે, એની બી ડિટેલ તમારે જોઈતી હશે તો હું તમને આપી દઈશ. એસ્ટેટ બ્રોકર એસોસિએશન તરફથી આજે એક ચેનલ પાર્ટનર મીટ રાખવામાં આવી છે, ખાસ કરીને જે અમદાવાદના અલગ અલગ બિલ્ડર્સ છે એ બ્રોકર સાથે જોડાય અને એમના જે બિલ્ડિંગ્સ છે, ફ્લેટ્સ છે, કોમર્શિયલ છે, એ ઝડપથી વહેંચાય એના સંદર્ભમાં બ્રોકર એટલે કે ચેનલ પાર્ટનર મીટ રાખવામાં આવતી હોય છે. અમદાવાદમાં અને ખાસ કરીને ગુજરાતમાં અમારું જે એસોસિએશન છે, જૂનામાં જૂનું એસોસિએશન છે, 21 વર્ષ જૂનું એસોસિએશન છે, 500થી પણ વધારે અમારા બ્રોકર સભ્યો છે અને અમારા એસોસિએશન દ્વારા આવી અલગ અલગ ચેનલ મીટ રાખવા ચેનલ પાર્ટનર મીટ રાખવામાં આવે છે. સાથે સાથે અમારા એસોસિએશન સામાજિક કામોમાં પણ જોડાયેલું છે, ધાર્મિક કામોમાં પણ જોડાય છે અને કુદરતી આફતથી જ્યારે કંઈ પૂર આવ્યું હોય, ક્યાંય ભૂકંપ આવ્યો હોય તો એવા કુદરતી આપત્તિના સંજોગોમાં પણ અમારું એસોસિએશન સેવાના બધા જ કામો કરે છે. આ એસોસિએશન એટલે કે નાના નાના બ્રોકર એમના જીવનનું ઉત્થાન થાય એના સંદર્ભમાં એક પ્રમુખ તરીકે હું આ એસોસિએશનમાં સક્રિય થયો છું અને નાના નાના બ્રોકરની જિંદગી બદલાય અને તેઓ એક હાલના સંજોગોમાં આ 21મી સદીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ સારી રીતે બિઝનેસ કઈ રીતે કરી શકે એ સંદર્ભમાં અમે અત્યારે કાર્યરત છીએ. આજે અમે આ એજી ગ્રુપનો ઇવેન્ટ લીધો છે અને આ ઇવેન્ટ દ્વારા એજી ગ્રુપને પણ ફાયદો થાય અને અમારા બ્રોકર એટલે કે ચેનલ પાર્ટનરને પણ ફાયદો થાય એ દિશામાં આજે અમારી આ ઇવેન્ટ છે. એના ઉપર અમે લોકો બાંધકામ કરવાના છીએ. અમારો આ પ્રોજેક્ટ એક યુનિક પ્રોજેક્ટ છે, જેમાં અમે લોકોએ ઇન્ટરનેશનલ આર્કિટેક્ટ છે કેનેડાથી, ડેવિડ બોમ, એને લીધો છે. અમારી સાથે ટીમ આખી કન્સલ્ટન્ટની છે, જેમાં અમારું ફિઝિબિલિટીનો રિપોર્ટ કોલિયર્સ ઇન્ટરનેશનલે કરેલો છે, અમારા સ્ટ્રક્ચર છે અહીંયા આગળ સર્જનમાંથી છે, અમારા વિન્ડ લોડના રિપોર્ટના કન્સલ્ટન્ટ છે જે ઓસ્ટ્રેલિયાથી છે, અમારી આખી ટીમ છે જે અમે ઓલ ઓવર ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ટીમ બનાવી છે અને અમે લોકો એક યુનિક પ્રોજેક્ટ લાવી રહ્યા છીએ અહીંયા આગળ, જેમાં 100+ એમેનિટીઝ છે, 150,000 સ્ક્વેર ફીટનું લેન્ડસ્કેપિંગ છે અને અમારો એક સેમ્પલ હાઉસ બી પણ તૈયાર થઈ ગયું છે, જોવું હોય તો એ સીન તમે જોયું હશે. આ એક યુનિક પ્રકારનો પ્રોજેક્ટ છે, ડિઝાઇન પણ યુનિક છે, જેનું સેમ્પલ હાઉસ છે તમે જોયું છે એ 3BHKનું સેમ્પલ હાઉસ છે. સેમ્પલ હાઉસ અમારું છે જે એક ટાવર જે છે એ આપણો 3BHK, એમાં સેન્ટર કોર્ટ છે, એમાં બંને બાજુ સીડી 6 લિફ્ટનું પ્રોવિઝન આપેલું છે, કારણ કે 35 માળ છે, 121.5 મીટરનો હાઈ રાઇઝ ટાવર છે આપણો, જેમાં 4 યુનિટ છે, 1-30 માળ સુધી 4 યુનિટ, એના ઉપર પછી અમે પેન્ટ હાઉસીસના અલગ અલગ લેવલ રાખેલા છે, હાફ પેન્ટ હાઉસીસ, ડુપ્લેક્સીસ અને ફૂલ પેન્ટ હાઉસીસ. અમે લોકોએ 2700 સ્ક્વેર ફીટથી માંડીને જે પહેલો ટાવર છે એમાં 10,900 સ્ક્વેર ફીટ સુધીના અલગ અલગ યુનિટ્સ આપેલા છે. 4BHKના બીજા જે ટાવર્સ આવે છે, 2 ટાવર્સ આવે છે, જેમાં 3800 સ્ક્વેર ફીટથી માંડીને 16,000 સ્ક્વેર ફીટ સુધીના અલગ અલગ યુનિટ્સ છે. અમારો પ્રોજેક્ટ જે છે હાલમાં શરૂઆત અમે લોકોએ એક્ઝિક્યુશન થઈ ગયું છે ચાલુ, અમારું અમારો પ્લાન પાસ આવી ગયા છે, અમારા એન્વાયરમેન્ટ પરમિશન આવી ગઈ છે, ફાયર પરમિશન્સ આવી ગઈ છે, એરપોર્ટની બી પરમિશન્સ આવી ગઈ છે. અમે લોકોએ અત્યારે રહેવામાં અપ્લાય માટે મૂકી દીધું છે, એટલી માટે અમે લોકો પ્રોજેક્ટનું નામ અત્યારે રિવીલ નથી કરી શકતા, નેક્સ્ટ ટાઈમ અમે રિવીલ કરીશું. આપણે એજી ગોકુલ ગ્રુપ તરફ અને મારા રામ રામ, મારું નામ છે વિક્રમ ભરવાડ, અમે એજી ગ્રુપના ઓનર છીએ, મારા ભાઈ છે દિનેશભાઈ, અમારા મિત્ર છે, અમારા એડવાઇઝર છે આપણે ઘનશ્યામભાઈ અમીન સાહેબ અને AEBA ગ્રુપના પ્રેસિડેન્ટ છે ગૌતમભાઈ સાહેબ, જે હાલમાં આપણે પ્રેસિડેન્ટ છે અહીંયા આગળ. અમારો એક પ્રોજેક્ટ આવી રહ્યો છે અત્યારથી ગોકુલ ગ્રુપનો, જેમાં અમે લોકો અહીંયા આગળ યુનિક પ્રોજેક્ટ લાવી રહ્યા છીએ. ટોટલ 16,70,000 ફૂટનું બાંધકામ છે, 35 માળની હાઈ રાઇઝ ટાવર્સની સ્કીમ છે, જેમાં 4 ટાવર્સ છે, એમાં 1 ટાવર 35 માળનો 3BHK, 2 ટાવર છે જે 4BHK છે અને એક આપણે 5-star હોટેલ પણ અહીંયા આગળ પ્લાનિંગ કરી રહ્યા છીએ. બ્રોકર
ને કમિશન બિલ્ડર શું આપે એ અમારી આ ઇવેન્ટમાં ડિક્લેર થવાનું છે. વિક્રમભાઈ અમારા ઇવેન્ટ જેવી શરૂ થશે એ પછી જ્યારે એમનું પ્રેઝન્ટેશન બાદ એ બ્રોકરને એટલે કે ચેનલ પાર્ટનરને જે કમિશન આપવાના છે એ એનાઉન્સમેન્ટ કરવાના છે.